વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહ પાસે સ્કેપમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ઉનાળામાં વધતી જતી ગરમી દરમિયાન આગ લાગવાના બનાવો વધતા હોય છે. ફાયર બ્રિગેડને પણ ઉનાળામાં અન્ય ઋતુની તુલનામાં વધુ કોલ મળતા હોય છે. ખાસવાડી સ્મશાન ગૃહ પાસે કચરો તેમજ સ્કેપમાં આજે સવારે 11 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગતા પવનને કારણે આગ ઝડપભેર પ્રસરી હતી. બનાવના સ્થળે પાર્ક કરેલા ડમ્પરો સુધી આગ આવી જતા સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડે વાહનો ખસેડી લેવાની તજવીજ કરી હતી. આગને કારણે જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. પોલીસ પણ બનાવના સ્થળે દોડી આવી હતી. આગ લાગવાનું કારણ શોધવામાં આવી રહ્યું છે. આગ કાબૂમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અહીંયા આરાધના ટોકીસથી અંદર એક ગેરેજની પાછળના ભાગમાં જે ખુલ્લો પ્લોટ હતો એમની અંદર જાળી હતી. જાળીને કટિંગ કરીને એક ભેગી કરેલી હતી તો કોઈની સળગાવેલી તો એના લીધે આગ પકડી લીધી. તો અમને દાંડિયા બજાર પેલા સિટી કમાન્ડ કંટ્રોલ રૂમથી દાંડિયા બજાર ફાયર સ્ટેશન કોલ આપતા ઘટના સ્થળ ઉપર સ્ટાફ આવીને આગ ઉપર કંટ્રોલ મેળવે ત્યારબાદ ગાજરાવાડી ફાયર સ્ટેશન સેકન્ડ ટર્નઆઉટ આપ્યું. તો અમારો સ્ટાફ પણ આવીને અત્યારે કામગીરી ચાલુ જ છે. એમ જગ્યાની હજુ તપાસ કરીને કોલ કોને આપ કોલ તો સિટી કમાન્ડ કંટ્રોલ રૂમથી અમને મળેલો છે. હજુ એની તપાસ કરીને પછી આપને જણાવીશું. ગોડાઉનનો એક ખુલ્લો પ્લોટ છે, બીજો ગેરેજનું કોઈક સામાન હતો એ થોડું સળગેલું છે. નહીં ડમ્પરોને હજુ જાણવા મળ્યું નથી, અમને તપાસ કરીને પછી જણાવીશું. ગેરેજને હજુ કોઈક માહિતી નથી પૂરી, અમને નુકસાન કંઈ જાણવા નથી મળ્યું, એની પૂરી જાંચ કરીને પછી આપને જણાવીશું. નહીં હાલ અમને કંઈ એવી માહિતી છે નહીં. અને બે ફાયર સ્ટેશનની ટીમો લાગેલી છે. જસ્મીન પટેલ, ગાજરાવાડી ફાયર સ્ટેશન, સબ ઓફિસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.